સામે આવે છે રુઝાનબેન, એક હાથે આપવું બીજા હાથે લેવું. એક તરફ ટેક્સ વધારવામાં આવ્યો છે, બીજી તરફ એક છટકબારી રાખવામાં આવી છે, કર ચોરો માટેની સમાધાન યોજના. અગર કોઈ વેપારી પોતાના પરનું જે કર છે તે અત્યાર સુધી ભર્યો ના હોય અને જો તે ડિક્લેર કરી દે 25% તે રકમ ભરીને બાકીનાથી માફ થઈ શકે છે. આ યોજના બાબતે આપ શું કહેશો? સૌથી પહેલા તો જયારે આપણે પેલા બ્લેક મની લાવવાના હતા ત્યારે બી આ જ હતો ડિબેટ કે ભાઈ તમે આવી રીતે કોઈ ઇન્સેન્ટિવ કરો તો લોકો બ્લેક મની નું ડિક્લેરેશન કરે. ને વર્ષો પહેલા એક એવું બ્લેક મની નું થયું હતું કે મેં જો ખબર છે કે લોકો બેગો લઈ લઈને જતા. એટલે આમાં આપણે બંને રીતે જોઈ શકીએ છીએ. એક રીતે ગવર્નમેન્ટ એ જોઈ છે કે અમે એક એક ની પાછળ પડશું, મળશે નહીં મળશે કોઈ ગેરંટી નહીં. આ તો લેટ અસ ઇન્સેન્ટિવાઇઝ છે. એટલે ફ્રોમ ધ ગવર્નમેન્ટ વન પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ સી ધેર ઇઝ અ વેરી બિગ ડિબેટ ઓન ધીસ. આમાં તો બહુ સંશોધનની જરૂર છે, પણ અત્યારે તમે પૂછો એટલે જવાબ આપું છું કે ફ્રોમ વન એંગલ એ વાત સાચી છે કે ભાઈ તો આ થયું છે કે હું મારે 30% ના બ્રેકેટમાં છું પણ હું 30% ના ભરું અને પછી આવી કોઈ સ્કીમ હોય તો હું ત્યાં જઈને કહું કે લો આ 25% ભરીને હું માફ થઈ જાઉં. પણ એનો રેશિયો તો વધારે દેવામાં આવે છે, જે રકમ હતી કર માટેની એને તો વધારે દેવામાં આવે છે. એટલે તમે કહો 25% હવે આપવાના, 30% નહીં આપવાના, 25% આપવાના, પણ ઓલ ઓવર જે વેટ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે ને. ના અત્યારે આપણે એની વાત નથી કરતા. તમે અત્યારે એ કહ્યું કે જે લોકો પાસે જે લોકો ટેક્સ નથી ભર્યા, તમે આઈ થિંક એ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરતા હતા ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ થી મેં તમને આ જવાબ આપ્યો કે તો તો લોકો માટે બહુ સારું કહેવાય કે ભાઈ 30. એકચ્યુઅલી અગર આ પોઈન્ટ ખોટી છે, અગર 30 ની તમે 35% કહો તો લોકો મે બી કહે કે ચલ ને ભાઈ આ લોકોના ઇન્કમ ટેક્સ ના ટેન્શન થી મારે દૂર રહેવું છે. આઈ એમ ટોકિંગ ઇન દેટ સેન્સ. ફાયદો થઈ શકશે. હા આપ શું કહેશો?